नमस्ते विद्यार्थी मित्रों, आज आप प्राणियों पक्षियों मणसना रहेठाण विषे जाणीश। आप रहेठाण ने शा माटे जरूर पड़े छे? तो रहेठाण ठंडी गरमी अने वरसाद थी रक्षण करे छे। दरेक सजीवनुं रहेठाण जुदा जुदा प्रकारनुं होय छे। जेम के माणस घरमां रहे छे, घर सीमेंट कपची रेती अने माटी वडे बनेला होय छे। ढाबावाळा होय, छापरावाळा होय, पतरावाळा होय, એવા અલગ અલગ ઘર હોય છે, એટલે માણસના રહેઠાણને શું કહેવાય? ઘર કહેવાય। ત્યારબાદ ઉંદર કીડી મકોડા, એના રહેઠાણને શું કહેવાય? તો દર કહેવાય। એ દર શેમાં બનાવે? તો આપણા ઘરમાં પણ બનાવે, રેતીમાં પણ બનાવે, એમ એ દર બનાવીને રહે છે। તો ઉંદર કીડી મકોડાના રહેઠાણને દર કહેવાય। ત્યારબાદ જોઈએ કરોળિયું। કરોળિયાના રહેઠાણને જાળું કહેવાય। કરોળિયો જાળામાં રહે, એ જાળું પોતાની લાળ વડે ગૂંથે છે। લાળ વડે જાળું બનાવી અને તે જાળામાં રહે છે। ત્યારબાદ જોઈએ સાપ। સાપના રહેઠાણને રાફડો કહેવાય। તે આ રાફડો માટીમાંથી બનાવે છે। ત્યારબાદ જોઈએ કૂતરો। હવે ઘણા લોકો કૂતરાને પાળે પણ છે, તો જેમના ઘરે કૂતરો પાળેલો હોય એમના માટે કૂતરા માટે કૂતરા ઘર બનાવેલું હોય છે। અને જ્યાં બહાર ફરતા હોય કૂતરાઓ કોટડીમાં રહે છે, એટલે કૂતરાના રહેઠાણને કૂતરા ઘર પણ કહેવાય અને કોટડી પણ કહેવાય। ગાય અને ભેંસ, ગાય અને ભેંસના રહેઠાણને કોડ કહેવાય। ગાય અને ભેંસ કોડમાં રહે। ત્યારબાદ જોઈએ ઘેટા બકરા। ઘેટા બકરા વાડામાં રહે, તેના રહેઠાણને વાડો કહેવાય। ત્યારબાદ જોઈએ ઘોડો। ઘોડવાના રહેઠાણને તબેલો કહેવાય। ત્યારબાદ જોઈએ પક્ષીઓનું રહેઠાણ। પક્ષીઓના રહેઠાણને માળો કહેવાય। જુદા જુદા પક્ષીઓના રહેઠાણ જુદા જુદા પ્રકારના હોય છે, જેમ કે સુગરીનો માળો, ચકલીનો માળો, કબૂતરનો માળો, કાગડાનો માળો। જુદા જુદા પક્ષીઓનો માળો જુદો જુદો હોય છે। સુગરી છે તે ઘાસના તણકલામાંથી પોતાનો સરસ ગૂંથીને માળો બનાવે છે। ત્યારબાદ દરજીડો પાંદડા સીવીને સરસ મજાનો માળો બનાવે છે। લક્કડખોદ, તે ઝાડ હોય એનું થડ હોય એમાં પોતાની ચાંચ વડે ખોદીને સરસ મજાનો માળો બનાવે છે। કબૂતર, ચકલી, એ જુદા જુદા ઘાસના તણકલા હોય, સળેકડા હોય, એ ભેગા કરીને માળો બનાવે છે। પોપટ પાંજરામાં પણ રહે અને માળામાં પણ રહે। વાઘના રહેઠાણને બોડ કહેવાય। વાઘ બોડમાં રહે। ત્યારબાદ જોઈએ સિંહ। સિંહના રહેઠાણને ગુફા કહે છે। ત્યારબાદ જોઈએ હાથી। હાથી જંગલમાં પણ રહે અને પાળેલો હાથી હોય તો તેના રહેવા માટે હાથીખાનું બનાવેલું હોય છે, તો હાથીના રહેઠાણને હાથીખાનું પણ કહેવાય। મધમાખી, મધમાખીના રહેઠાણને મધપૂડો કહે છે। તે જુદા જુદા વનસ્પતિઓમાંથી રસ ભેગો કરી અને આ મધપૂડામાં મધ ભેગું કરે છે। ત્યારબાદ જોઈએ ભમરી। ભમરીના રહેઠાણને ભોણ કહેવાય। તે પોતાનું આ રહેઠાણ એટલે કે ભોણ, તે જે ભીની માટી હોય એ ભીની માટી ભેગી કરી અને એ સરસ મજાનું ભોણ બનાવે છે। ત્યારબાદ જોઈએ શિયાળ। શિયાળના રહેઠાણને બખોલ કહે છે।
તે માટી માટીનો ઠેકરો હોય ત્યાં ખોદી અને સરસ બકુલ જેવું બનાવી અને પોતાનું રહેઠાણ બનાવે છે. આમ જુદા જુદા સજીવો જુદા જુદા રહેઠાણમાં રહે છે. આજે આપણે તેના વિશે જાણ્યું.